જૂનાગઢમાં દાતાર પર્વત પર બિરાજમાન દાતાર ભગવાનના ઉર્સનો પ્રારંભ થયો છે, જેમાં સંદલવિધિ કરાઈ. દાતાર બાપુના સદીઓ જૂના આભૂષણો કલેક્ટરના પ્રતિનિધિની હાજરીમાં ગેબી ગુફામાંથી બહાર કઢાયા. આભૂષણોને ચંદન લેપ લગાડાયો, જેના દર્શન કરવા હજારો ભાવિકોની ભીડ જામી. વર્ષમાં એક જ વાર ઉર્સના દિવસે આ આભૂષણોને ગેબી ગુફામાંથી બહાર કાઢી તેને ધોવાય છે અને ચંદન લેપ લગાડાય છે. ત્યારે દુર્લભ આભૂષણોના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવતા હતા. આપણે જે વર્ષોની પરંપરા છે દાતાર બાપુના ઉર્સની, એ આજે ઉર્સનું પર્વ જે કઈ છે ચંદનવિધિ પહેલે દિવસે એ આજે શરૂ થઈ. વર્ષોની પરંપરા એ રહી છે કે અહીં હિન્દુ મુસલમાન બધા ભેગા થઈ અને ઉર્સનું ઉજવણી કરે. કહેવાય છે અહીં સૌની મનોકામના પૂર્ણ થાય છે, જેના કારણે તેને દાતાર કહેવાય છે. વળી અહીં આવનારા શ્રદ્ધાળુઓને કષ્ટમાંથી મુક્તિ મળે છે. આથી જ ગિરનારની બાજુમાં આવેલા દાતાર ડુંગર પર 3300 પગથિયાની ઊંચાઈ પર દાતાર બાપુની જગ્યામાં શ્રદ્ધાળુઓને ભારે આસ્થા છે. આથી મોટી સંખ્યામાં દાતારના દર્શને આવતા ભાવિકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એ આજે કાઢી અંદરથી બહાર લઈ આવી, એની સ્નાન વિધિ કરાવી, આ બધી પબ્લિકને દર્શન કરાવી અને પછી એનું પૂજન કરી અંદર જઈ અને ચંદન ચડાવીને પધરાવી દેવાની પાછું એક વર્ષ પછી. પછી એમાં ગમે તે થઈ જાય તો એ પછી બહાર ન. વર્ષમાં એક જ વાર દાતાર ઉર્સ દરમિયાન ભાવિકોને આ દુર્લભ આભૂષણોના દર્શનનો લાભ મળે છે. આથી મકર સંક્રાંતિ સુધી ચાલનારા આ ઉર્સ દરમિયાન દુર્લભ આભૂષણોના દર્શન કરી ઈશ્વરીય કૃપા મેળવવા લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે તેવી આશા છે. દિલીપ મોરી, VTV, જૂનાગઢ.